कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો ધ્યુ મિરર ન્યૂઝ. શ્રી પ્રભાસ શૈક્ષણિક સંકુલ સિમર ખાતે શિક્ષણ પરિસંવાદ એવમ સન્માન સમારોહનું આયોજન કરાયું. કેર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના દરિયા કિનારે સિમર પંદર ખાતે આજરોજ સૌ પ્રથમ વખત શિક્ષણ અભ્યાસને લઈ પ્રભાસ શૈક્ષણિક સંકુલ ખાતે કાર્યક્રમ અંતર્ગત શાળા બાળકો વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો પુસ્તકો નોટબુક અને અન્ય વધારાના શિક્ષણ ખર્ચ બાબતે ઉપસ્થિત અધિકારી દ્વારા પૂરતું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આઈડિયલ નોટબુક કંપની વિદ્યાર્થીઓના સ્વાધ્યાન માટે બનાવેલી શ્રેણી વગેરે અનેક પ્રકારની શિક્ષણને લગતી માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમની અંદર ગીર સોમનાથ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ, ઉના ગીર ગઠડા તાલુકા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ સંચાલકશ્રીઓ તથા ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક ઉચ્ચસ્તર માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓનું સન્માન દ્વારા શિક્ષણ પરિસંવાદનું આયોજન કરેલ હતું. ગીર સોમનાથ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી રાજેશભાઈ ડોડિયા સાહેબ, નિવૃત્ત એલએચ બંધિયા સાહેબ, નવા બંદર મરીન પીએસઆઈ સાહેબ, એબી વોરા સાહેબ, કેબી કંચન પરમાર તેમજ શ્રી તેજસભાઈ શાહ, આઈટીએલ કંપનીના ડિરેક્ટર શ્રી અશોક રાઠોડ સાહેબ, શ્રી વિપુલ ખામરા સાહેબ, સિમર માધ્યમિક શાળાના શિક્ષકો સોલંકી સાહેબ, વાઢેર સાહેબ, પરેશ સાહેબ વગેરે અધિકારીઓ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રભાસ શૈક્ષણિક સંકુલ સિમર ખાતે સતત 7 વર્ષથી શરૂ કરે છે ત્યારે દરિયા કિનારે વસતા 10 જેટલા ગામડાઓના બાળકો વિદ્યાર્થીઓ આ શાળાની અંદર ખૂબ જ સારું શિક્ષણ મેળવી રહ્યા છે. નજીવી સામાન્ય ફી સાથે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને સારું બેસ્ટ શિક્ષણ મળી રહે તેવા આયોજન સાથે દર વર્ષે પ્રભા સ્કૂલની અંદર કાર્યક્રમો કરવામાં આવે છે. દર વર્ષે પ્રભા સ્કૂલની અંદર ધોરણ 10-12 વાર્ષિક રિઝલ્ટ 80% થી વધુ આવે છે. આ સમગ્ર આયોજન શ્રી પ્રભા શૈક્ષણિક સંકુલના ટ્રસ્ટી શ્રી રાઠોડ સંદીપસિંહ તથા તેમની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. સંવાદદાતા જય સાંખડ, દિમિરા ન્યૂઝ, ઉના. હું તેજસ શાહ, આઈડિયલ એક્સપિરિયન્શિયલ લર્નિંગ પ્રાઇવેટ લિમિટેડ અને વર્ચ્યુઅલ ગુરુ વિદ્યાપીઠ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર તરીકે ફરજ નિભાવું છું. આજના કાર્યક્રમ શિક્ષણ પરિસંવાદ એટલે કે શિક્ષણમાં ન્યૂ એજ્યુકેશન પોલિસીના કારણે કઈ ટાઈપના ફેરફારો આવશે, એ પોલિસીના કારણે કઈ રીતનું બાળકોની અંદર આપણે એક્ટિવિટી બેઝ લર્નિંગ કે કયા ટાઈપના પદ્ધતિથી શિક્ષકોની અંદર અપગ્રેડેશન કરવું પડશે અને ક્લાસરૂમથી લઈને સમાજ સુધી આપણે કેવો સક્ષમ સમાજનું ઘડતર કરી શકીએ એવી બધી વાતો થઈ અહીંયા. અને આ કાર્યક્રમ અંતર્ગત આઈડિયલ અને વર્ચ્યુઅલ વિદ્યાપીઠ તરફથી આજે અહીંયા જે શિક્ષણ પરિસંવાદમાં સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ્સ, ગ્રાન્ટેડ શાળાઓ અને સરકારી શાળાના આચાર્ય, ટ્રસ્ટીશ્રીઓ અને લગભગ 100થી વધુ લોકો અહીંયા ભેગા થયા અને આ કાર્યક્રમની શોભા વધારી છે. સર, ઉનાની અંદર આ પ્રભાસ સ્કૂલમાં પહેલી વાર કાર્યક્રમ છે કે બીજે અન્ય કોઈ સ્કૂલમાં કાર્યક્રમ કરેલો છે? ઉનામાં આ રીતનો કાર્યક્રમ શિક્ષણ પરિસંવાદનો સૌ પ્રથમવાર યોજાયો છે અને માત્ર ઉનામાં નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં આ ત્રિવેણી સંગમ એટલે કે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ્સ, ગ્રાન્ટેડ શાળાઓ અને સરકારી શાળાના સારસ્વત મિત્રો ભેગા થયા છે એ આ ઉના માટે એક અભૂતપૂર્વ ઘટના છે. થેન્ક યુ સર. આજરોજ શ્રી પ્રભાસ શૈક્ષણિક સંકુલ મુકામે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ, ગ્રાન્ટેડ સ્કૂલ અને ગવર્મેન્ટ સ્કૂલ RMS સ્કૂલ અને સાથે આઈડિયલ પબ્લિકેશન્સ દ્વારા એક નવી શિક્ષણ નીતિ અંગે ચર્ચાનો એક સરસ મજાનો કાર્યક્રમનું આયોજન થયું. તેમાં આઈડિયલ એજ્યુકેશનમાંથી પંકિલભાઈ, તેજસભાઈ બધા ઉપસ્થિત રહ્યા, તેમજ ઉના તાલુકાની તમામ શાળાના સરકારી શાળાઓના આચાર્યો, પ્રાઇવેટ સ્કૂલના સંચાલકો બધાએ ઉપસ્થિત રહ્યા. આ તકે અમારી શાળાના શિક્ષકો ને બધાએ સારો સહયોગ આપી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો.